ઉત્તરપ્રદેશના હિન્દુ આગેવાન કમલેશ તિવારીની હત્યામાં સંડવેલા મીઠી ખાડી વિસ્તારના યુવકોની અટકાયત બાદ સોમવારે સુરત પોલીસ કમિશનરની હાજરીમાં 250થી વધુ પોલીસ કર્મીઓએ લીંબાત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. સુરત પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટની આગેવાનીમાં સોમવારે સાંજે લીંબાયત નિયા મીઠી ખાડી વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં પોલીસ કમિશનર ઉપરાંત એડિશનલ પોલીસ કમિશનર, 2 ડીસીપી, 3 એસસીપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ અને 250 પોલીસ કોન્સ્ટેબલને કોમ્બિંગમાં જોતારવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી ઉપરાંત હેડક્વાર્ટરની પોલીસને પણ કામે લગાડાઈ હતી. એક સબ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 10 કોન્સ્ટેબલ ફાળવાયા હતા. એવી કુલ 14 ટીમો બનાવાઈ હતી અને લીંબાયતના મીઠી ખાડી તથા કમરૂનગર વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું, જેમાં મદ્રેસા અને મસ્જિદમાં પણ ચેકિંગ કરાયું હતું. સાથે ગુનેગારો MCR કાર્ડ ધરાવતા, હિસ્ટ્રી ચીટર ઉપરાંત નાસ્તા ફરતા અને તડીપાડોના આરોપીઓની પણ શોધખોળ કરાઈ હતી. દરમિયાન દિવાળીની ખરીદીમાં જે સાંજે સવાર સાંજે જે દિવાળીની ખરીદી કરવા માટે જે મહિલાઓ કે લોકો નીકળે છે એ નિર્ભયતાથી ખરીદી કરી શકે દિવાળીની, એના માટે આ સઘન અભિયાન મહેરબાન સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી સંયુક્ત રીતે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ રીતની સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને આ રીતની તપાસ સવાર સાંજ કરવાના છીએ. આજે પહેલો દિવસ છે. લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠી ખાડી અને કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારને આજે ટાર્ગેટ કરવામાં આવેલો છે. હવે પછી સચિન GIDC વિસ્તારમાં અમે બુધવારે આ પ્રકારની ઝુંબેશ અને કોમ્બિંગ કરવાના છીએ. થેન્ક યુ. લીંબાયત વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન પોલીસે ગુનેગારો ઉપરાંત શંકાસ્પદ વાહનો પણ કબજે કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.